मित्रों धोरण आठ विषय गणित प्रकरण त्रण चतुष्कोणी समझ एनु स्वाध्याय 3.1 एनु प्रश्न नंबर 2 जोईए। मित्रों की रकम छे नीचे दर्शाई प्रत्येक ने केटला विकर्ण छे ते जणावो। हम पहलो बहुकोण आपेलो छे बहिर्मुख चतुष्कोण। मित्रों चतुष्कोण छे એટલે બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય એને બાજુની સંખ્યા 4 હોય। વિકર્ણ શોધવા છે મિત્રો આપણે આકૃતિ દોરવાની જરૂર નથી, પરંતુ વિકર્ણો શોધવાની સંખ્યા વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર અગાઉ તમને સમજાવેલું છે કે વિકર્ણોની સંખ્યા બરાબર તમને કદાચ યાદ હશે, યાદ છે વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે તો n સ્ક્વેર માઇનસ 3n બાય 2 જ્યાં n એટલે બાજુઓની સંખ્યા। तो अहीं पण जे बहुकोण आपेलो छे ए बहिर्मुख चतुष्कोण छे एनी बाजुओनी संख्या छे मित्रों 4। तो बाजुओनी संख्या n बराबर 4 छे तो आपणे विकर्णोनी संख्या शोधवा माटे ए विकर्णोनी संख्या शोधवानुं जे सूत्र छे एमां n बराबर 4 मूकी दईए एटले आपणे विकर्णोनी संख्या मळी जाय। तो अहीं सौथी पहेला आपणे लखीशुं बाजुओनी संख्या n बराबर 4 तो माटे विकर्णोनी संख्या बराबर सूत्र छे n स्क्वायर माइनस 3n बाय 2 n એટલે મિત્રો 4 4 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 4 છેદમાં 2 4 નો વર્ગ 16 3 ગુણ્યા 4 12 16 માંથી 12 બાદ કરીએ 4 વડે 4 છેદમાં 2 બરાબર 2 तो मात्र विकर्णों की संख्या मिली अपने बे अपने खबर जब चतुष्कोण में विकर्णों मित्रों बे हो ये आप जवाब थी जो विकर्णों की संख्या बराबर बे। त्यार बाद बीजो थे बीजो छे नियमित षटकोण। नियमित षटकोण तो मित्रों षटकोण छे नियमित होय के अनियमित होय बाजुओनी संख्या 6 होय तो अहीं आपणे लखी शकीए सौथी पहेला बाजुओनी संख्या n बराबर 6 तो माटे विकर्णोनी संख्यानो सूत्र छे n स्क्वायर माइनस 3n छेदमां 2 तो माटे n बराबर अहीं आपणे 6 मूकी शकीए मित्रों विकर्णोनी संख्या बराबर 6 નો સ્ક્વેર માઈનસ 3 ગુણ્યા 6 છેદમાં 2 એની જગ્યાએ આપણે 6 મૂકી દઈએ તો 6 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 6 છેદમાં 2 હવે 6 નો વર્ગ આપણે જાણીએ છીએ 36 3 ગુણ્યા 6 18 છેદમાં 2 36 માઈનસ 18 એટલે 18 છેદમાં 2 18 છેદમાં 2 એટલે જવાબ મળે 9 મતલબ એ થયો કે 22 નિયમિત ષટકોણ છે એ ષટકોણના વિકર્ણોની સંખ્યા મળશે આપણને 9। હવે ત્યારબાદ તેમાં ત્રીજો છે અહીંયા સી આપેલું છે મિત્રો અહીંયા બી છે એ છે મેં 1 2 3 નંબર આપી દીધા કોઈ વાંધો નહીં। सी छे त्रिकोण मतलब त्रिकोण એટલે બાજુઓની સંખ્યા મિત્રો 3 હોય એ પણ આપણે જાણીએ છીએ તો આપણે લખી શકીએ બાજુઓની સંખ્યા બરાબર સંખ્યા n બરાબર 3 તો માટે વિકર્ણોની સંખ્યાનું સૂત્ર મૂકી દઈએ વિકર્ણોની સંખ્યા બરાબર n સ્ક્વેર માઇનસ 3n છેદમાં 2 n बराबर 3 છે તો અહીંયા 3 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 3 છેદમાં 2 મિત્રો 3 નો વર્ગ 9 થશે 3 ગુણ્યા 3 પણ 9 થશે 9 માઈનસ 9 0 0 છેદમાં 2 એટલે જવાબ આવશે 0 માટે વિકર્ણોની સંખ્યા મળી આપણને 0। આપણે જાણીએ છીએ ત્રિકોણ છે
કે ત્રિકોણમાં એક પણ વિકર્ણ ન હોય, ત્રિકોણ વિકર્ણની સંખ્યા શૂન્ય હોય, તો અહીં આપણે સૂત્રની અંદર કિંમત મૂકીને પણ આપણે ચોક્કસ કહી શકીએ કે ત્રિકોણ વિકર્ણની સંખ્યા શૂન્ય છે. તો આ પ્રશ્ન બે અહીંયા પૂરો થયો. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ. મિત્રો પ્રશ્ન ત્રણ ની રકમ છે, બહિરૂપ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? કૌંસમાં આપેલું છે એક બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરો. તો મિત્રો સવાલ છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો મિત્રો કોઈ પણ બહુકોણ હોય, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટ્કોણ, એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ શોધવાનું સૂત્ર પણ અગાઉ સમજાવ્યું છે. સૂત્ર છે એમ માઇનસ ટુ ગુણ્યા 180, જ્યાં આપણે એમ બરાબર લખીએ છીએ આપણે બાજુઓની સંખ્યા. તો અહીંયા આપણને આપેલું છે બહિર્મુખ ચતુષ્કોણ ની બાજુઓની સંખ્યા. મિત્રો ચતુષ્કોણ છે એટલે બાજુઓની સંખ્યા n બરાબર 4 હોય. તો હવે આપણે ખૂણાના માપનો સરવાળો શોધવો છે. તો ખૂણાના માપનો સરવાળો બરાબર સૂત્ર છે n માઇનસ 2 ગુણ્યા 180. મિત્રો એન બરાબર 4 છે, અહીં 4 માઇનસ 2 ગુણ્યા 180, 4 માઇનસ 2 એટલે 2 ગુણ્યા 180, જવાબ થયો 360. માટે બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો મળ્યો 360. મિત્રો આગળ સવાલ એ છે કે જો આ ચતુષ્કોણ બહિર્મુખ ના હોય, એટલે કે અંતર્મુખ હોય, તો આ ગુણધર્મ લાગુ પડશે, એટલે કે એના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થશે. એક બહિર્મુખ ન હોય તેવો ચતુષ્કોણ બનાવો, એટલે આપણે લઈએ અંતર્મુખ ચતુષ્કોણ. મિત્રો આપણે અંતર્મુખ ચતુષ્કોણ ની એક આકૃતિ દોરી કાઢીએ. મિત્રો આ ચતુષ્કોણ બની ગયો અંતર્મુખ ચતુષ્કોણ ABCD. હવે આગળ સવાલ એ છે કે એક બહિર્મુખ ન હોય તેવો ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરો.
प्रयत्न करे तो अर्थ ये करो कि आ चतुष्कोण छे ना चार खूना ए बी सी अने डी आ चारे चार खूना ना माप नो सरवाळो 360 थाय छे के नहीं ते मित्रों आपणे चकासवानुं छे। तो आ काम तमारे घरे थी करवानुं छे मित्रों, खास ध्यान थी समझजो। आ रीते तमारे अंतरनुं चतुष्कोण ए बी सी डी बनावानुं छे। आना बदले तमे कोई आ रीतनुं बनावी दो तो पण चाले, कोई वधारे आ रीते खुल्लो बनावे तो पण चाले, पण आ रीतनो अंतर्मुख चतुष्कोण बनावानो छे। अने त्यार बाद एना चारे खूणा जे छे ए चारे खूणाना माप शोधवाना छे। कोण मापकनी मदद थी तमे खूणानो माप केवी रीते शोधी शकाय ए तमे कोण मापकनी मदद थी सूत्र शीखी ग्या छो। तो अहींया आपणे लखीशुं आ जे माप छे एडी अने एडी वच्चे नो माप छे ने खूणा ए नो माप कहेवाय। एबी अने बीसी वच्चे नो माप छे ने खूणो बी कहेवाय। बीसी अने सीडी आटलो जे माप छे एने आपणे खूणो सी कहीए अने एडी अने सीडी वच्चे नो माप छे ने खूणो सी कहेवाय। तो मित्रों तमारे सौथी पहेला खूणो ए शोधवानो, खूणा बी नो माप शोधवानो छे, खूणो सी अने खूणो डी। આ ચારે ખૂણાના માપ કોણ માપકની મદદથી શોધી કાઢવાના આકૃતિ દોરી આ પ્રમાણે તમે જે ચોપડામાં આકૃતિ દોરો છો આ રીતે ચતુષ્કોણ દોરવાનો છે। માપ તમારે બધાય જાતે કોણ માપકની મદદથી શોધવાના છે અને એક માપ અહીંયા મૂક્યા પછી ચારે ખૂણાના માપનો સરવાળો ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર આ જે ચારે ખૂણાના માપ મળ્યા છે એ ચારે ચારનો સરવાળો કરવાનો અને ચકાસવાનું છે કે 360 જવાબ આવે છે કે નહીં। મિત્રો આ હું ગણતરી એટલા માટે નથી બતાવતો કારણ કે તમે બધા તમારી નોટમાં ચતુષ્કોણ દોરશો તે બધાને ખૂણા એ બી સી ના માપ અલગ અલગ આવે એવું બની શકે, બધાના માપ એક સરખા આવશે નહીં કારણ કે આ ચતુષ્કોણ છે એ તમે બધા તમારી જાતે બનાવવાના છો। તો દરેકને મારે જે ખૂણાના માપ છે એ જ ખૂણાના માપ આવશે એવું કઈ જરૂરી નથી, એટલા માટે હું આ દાખલાનો જવાબ અધૂરો રાખું છું। એ તમારે બધાએ જાતે ચતુષ્કોણ બનાવવાનો છે ખૂણાના માપ સુધી અને ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય છે કે નહીં એ તમારે ચકાસવાનું છે। એક વખત ના થાય તો ફરી માપ ચેક કરવાના, કારણ કે જો ચતુષ્કોણ સાચો હશે તમારા માપ સાચા હશે તો સરવાળો 360 આવશે જ, કદાચ એકાદ બે ડિગ્રી વધુ ઓછું રહે તો આપણે ખૂણાનું માપ શોધવામાં કંઈક ભૂલ કરી છે એમ સમજી લેવાનું। એટલે આ તમને પ્રેક્ટિકલી તમને જાતે ખબર પડે કે ખૂણાના માપ ચારે ખૂણાના માપ કેવી રીતે શોધાય અને સરવાળો 360 છે કે નહીં, તમે જાતે આ પ્રવૃત્તિ કરો, એક પ્રકારની પ્રવૃત્તિ જ કહી શકાય, તો તમને પણ ખબર પડે કે ચતુષ્કોણ બહિર્મુખ હોય કે પછી અંતર્મુખ હોય એના ચારે ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 થાય એવું તમે પણ ચોક્કસ કહી શકો, તમે યાદ પણ રાખી શકો। એટલા માટે આપણે આજે પ્રશ્ન ત્રીજો છે એનો આજે પ્રવૃત્તિ છે આ કામ છે તમારે ઘરેથી કરવાનું છે। મિત્રો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। મિત્રો પ્રશ્ન 4 છે, કઈ રકમ અહીંયા તમારી સામે છે, નીચેનું કોષ્ટક જુઓ, અહીં કર્તિય આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કર્યું છે, ત્રિકોણ છે, બાજુમાં ચતુષ્કોણ છે, પંચકોણ છે, ષટ્કોણ છે, એ બધાને ત્રિકોણમાં વિભાજિત કરેલા છે। બીજી આકૃતિમાં ચતુષ્કોણ છે તો ચતુષ્કોણને બે ત્રિકોણમાં વિભાજિત કરેલા છે, ત્રીજી આકૃતિમાં પંચકોણ છે એના ત્રણ ત્રિકોણ બનાવેલા છે, ચોથી આકૃતિમાં ષટ્કોણ છે એના ચાર ત્રિકોણ બનાવેલા છે। હવે એ દરેક આકૃતિ છે એની નીચે બાજુઓની સંખ્યા લખેલી છે અને એની નીચે ખૂણાઓના માપનો સરવાળો લખેલો છે। તો મિત્રો એમાં પહેલી આકૃતિ છે, એમાં પહેલી આકૃતિ છે ત્રિકોણ,
त्रिकोण छे आमा बाजुओनी संख्या छे 3 ऊणानो मापनो सरवाळो आपणने खबर छे 180 परंतु मित्रों आ सरवाळो 180 केवी रीते आव्यो एना माटेनुं सूत्र आपणने खबर छे n माइनस 2 गुणिया 180 n એટલે બાજુઓની સંખ્યા અહીંયા બાજુઓની સંખ્યા આપણે 3 મૂકી દઈએ 3 માઇનસ 2 એટલે 1 1 ગુણ્યા 180 એટલે જવાબ આવે 180 બીજી આકૃતિ છે ચતુષ્કોણ તમે જોઈ શકો છો એમાં બાજુઓની સંખ્યા છે 4 આ રીતે ચતુષ્કોણ છે એને બે ત્રિકોણમાં વિભાજિત કરેલો છે તો બાજુઓની સંખ્યા છે 4 તો મિત્રો ખૂણાના માપનો સરવાળો આપણે શોધવો છે તો ખૂણાના માપનો સરવાળો બાજુઓની સંખ્યા છે 4 એટલે 4 માઇનસ 2 ગુણ્યા 180 4 માઇનસ 2 એટલે 2 2 ગુણ્યા 180 મિત્રો જવાબ આવશે 360 તો નીચે આપણને જવાબ નથી આપેલો પણ આપણે ચોક્કસ કહી શકીએ 360 થાય ત્યાર પછી પંચકોણ આકૃતિ છે એમાં પંચકોણમાં અહીંયા જેમ બે ત્રિકોણ બને મિત્રો ખાસ સમજવા ચતુષ્કોણ છે આખી આકૃતિ જો આપણે વિકર્ણ ભૂસી કાઢીએ તો એક ચતુષ્કોણ બની ગયો અને એમાં એક વિકર્ણ દોર્યો એટલે ચતુષ્કોણમાં બે ત્રિકોણ બની ગયા હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પણ 180 180 નો સરવાળો 360 થાય એટલે કે ચતુષ્કોણ છે એના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય તો એવું જ ત્રીજી આકૃતિ છે પંચકોણ જેમાં બાજુના માપ બાજુની સંખ્યા 5 આપેલી છે ખૂણાના માપનો સરવાળો 5 માઇનસ 2 ગુણ્યા 180 5 માઇનસ 2 એટલે 3 થાય 3 ગુણ્યા 180 એટલે 540 ચોથી આકૃતિ જે ષટ્કોણ છે એમાં બાજુઓ 6 તો ખૂણાના માપનો સરવાળો 6 માઇનસ 2 ગુણ્યા 180 6 માઇનસ 2 એટલે 4 4 ગુણ્યા 180 એટલે 720 1872 તો આ રીતે આ જે બહુકોણ છે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ ષટ્કોણ એ બધાના ખૂણાનો સરવાળો આપણે આ રીતે શોધી શકીએ હવે તો આગળ સવાલ છે કે નિમ્નલિખિત હવે આપણે સવાલ ઉપર જઈએ આ માહિતી આપણને રકમમાં મિત્રો આપેલી છે હવે આપણે સવાલ ઉપર જઈએ પ્રશ્ન 4 નો સવાલ છે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના માપના સરવાળા વિશે શું કહી શકાય મિત્રો અહીંયા નીચે કેટલીક સંખ્યાઓ આપેલી છે એમાં પહેલું છે એ બરાબર અહીંયા એ છે 7 આ 7 એ મિત્રો બહુકોણની બાજુઓની સંખ્યા છે કે આપણે લખી શકીએ બાજુઓની સંખ્યા બરાબર બાજુની સંખ્યા એમ બરાબર 7 તો આપણે ખૂણાના માપનો સરવાળો શોધવો છે તો બહુકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો એમ માઇનસ 2 ગુણ્યા 180 મિત્રો એમ બરાબર 7 મૂકવાના છે 7 માઇનસ 2 એટલે 5 ગુણ્યા 180 5 ગુણ્યા 180 18 95 તો ખૂણાના માપનો સરવાળો થયો અહીંયા મિત્રો 900 લખી શકીએ ખૂણાના માપનો સરવાળો 900
मित्रों त्यार बाद बीजो छे बी बराबर आठ, बी जेमां आठ आपेला छे तो अहींया बाजुनी संख्या एन बराबर आपणे आठ लई शकीए। बाजुनी संख्या एन बराबर आठ माटे बहुकोणना बधा ज खूणाओना मापनो सरवाळो बराबर, मित्रों अहीं एन छे एनी जगह आपणे आठ मूकी दईए, आठ गुण्या आठ माइनस बे गुण्या एकसो एसी, आठ माइनस बे मित्रों छ वधे, छ गुण्या एकसो एसी, हवे एकसो एसी गुण्या छ करो એટલે એક હજાર એસી, તો આ પ્રશ્ન બી થયો। હવે સી એમાં દસ આપેલા છે તો મતલબ એ થયો કે બાજુની સંખ્યા એન બરાબર દસ છે તો અહીંયા જેમ એન બરાબર સાત મૂક્યા ત્યાં એન બરાબર આઠ મૂક્યા, અહીંયા એન બરાબર દસ મૂકીશું। બાજુની સંખ્યા બરાબર દસ માટે બહુકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો દસ માઇનસ બે ગુણ્યા એકસો એસી, દસ માઇનસ બે એટલે આઠ થશે, અઢાર અઠા એકસો ચુમ્માલીસ, ચૌદસો ચાલીસ થશે। હવે તો ત્યારબાદ ડી છે એમાં એન આપેલા છે, બાજુની સંખ્યા છે એન, માટે લખી શકીએ આપણે બાજુની સંખ્યા એન બરાબર એન। મિત્રો અહીંયા બાજુની સંખ્યા એન છે તો અહીંયા એન ની જગ્યાએ આપણે એન જ મૂકીશું, તો માટે બહુકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો એનની કિંમત એન જ આપેલી છે એટલે આપણે એન માઇનસ ટુ ગુણ્યા એકસો એસી। મિત્રો અહીંયા એન બરાબર કેટલા છે આપણને ખબર નથી તો કોના માપનો સરવાળો પણ ખરેખર કેટલો થાય એવું આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં। તો આ રીતે અહીં આપણને બહુકોણના બાજુની સંખ્યા આપેલી છે તો આ સૂત્રમાં આપણે એનની જગ્યાએ બાજુની સંખ્યા જે આપી છે એ મૂકી દઈએ અને આપણને દરેક બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો આ રીતે મળી જાય।